કે સહાય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષયના નામનું તત્વ આજે આપણે નામનું તત્વની અંદર ચેપ્ટર નંબર 3 જે આમનોન એટલે એક ધંધાનો મુખ્ય ચોપડો કહી શકાય, એટલે કે મૂળભૂત ચોપડો કહી શકાય આમનોન આધારિત. બાકીના છે ધંધા કે એકમના ચોપડા છે એ લખાતા હોય છે, એટલે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે એક પાયાનું ચેપ્ટર તરીકે ગણી શકીએ. એના આધારે જ બાકીના ચેપ્ટરો હોય છે. એટલે જે અગાઉ આપણે નિયમો શીખી ગયા બરાબર છે, એ નિયમોના આધારે આપણે આમનોંધ કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આમનોંધ એટલે શું બરાબર. તો આમનોંધ એટલે આમ તો ઇંગ્લિશમાં એને જર્નલ કહેવાય, જર એટલે કે દિવસ બરાબર છે, અને દિવસ આમ કરતા એને જર્નલ એટલે કે દૈનિક નોંધ એવું કહી શકાય. એટલે આમ જોવા જઈએ તો આમ નોંધ એટલે કે જે નામાનો મૂળભૂત ચોપડો છે એવું કહી શકાય. બધા જ પ્રકારના વ્યવહારો છે, એટલે કે બધા જ આર્થિક વ્યવહારો છે આમ નોંધમાં કરવામાં આવતા હોય છે, અને તેના આધારે બાકીના ચોપડા છે એ લખાતા હોય છે. સૌ પ્રથમ વાત કરીએ લાક્ષણિકતાઓ આમ નોંધની બરાબર. તો આમ નોંધની લાક્ષણિકતા પહેલા છે મૂળભૂત ચોપડો, એ મુખ્ય ચોપડો તરીકે જ આપણે ગણી શકીએ, અને એના આધારે જ બાકીના જે ધંધાકીય એકમના ચોપડા હોય છે એ લખાતા હોય છે. એટલે એમાં સૌ પ્રથમ આર્થિક વ્યવહારો આપણે નોંધીએ અને ત્યારબાદ જ બાકીના ચોપડાની અંદર નોંધ થતી હોય છે, એટલે કે મૂળભૂત ચોપડો તરીકે આપણે એને ઓળખી શકીએ. બીજું આપ્યું છે બેવડી અસર. આપણે નામાને શું કહે છે, ત્રિનોંધી નામા પદ્ધતિ બરાબર છે. બેવડી અસર એટલે કે ઉધાર અસર અને જમા અસર આવી રીતે બેવડી અસર આપેલ હોય છે બરાબર. તો એ બેવડી અસર, ઉધાર અસર અને જમા અસર એ રીતે આપેલી હોય છે. ત્રીજું રકમના બે ખાના. મેં હમણાં જ કીધું બેવડી અસર, ઉધાર અસર અને જમા અસર, રકમના કયા બે ખાના હોય છે, તો કે ઉધાર ખાનું હોય છે બરાબર છે, અને બીજું એક જમા રકમનું ખાનું હોય છે બરાબર. એટલે બે ખાના હોય છે, ઉધાર અસર એટલે કે ઉધાર જે રકમ હોય એનું ખાનું આપેલું હોય છે, અને બીજું જમા રકમ એટલે કે જમા અસર જે આવતો એટલે જમા રકમનું ખાના, બે ખાના આપેલું હોય છે. પછી તારીખના ક્રમમાં રોજબરોજના જે વ્યવહારો થતા હોય, વ્યવહાર રોજના વ્યવહારો જે તારીખે જે ક્રમમાં વ્યવહાર થયા હોય તે ક્રમમાં જ નોંધ થાય, અને એના તારીખ પણ તારીખનો ક્રમ પણ જે પહેલી તારીખે વ્યવહાર થતો હોય પહેલી તારીખે બીજી તારીખે રોજ બરોજ વ્યવહાર નોંધાતા હોવાથી એની તારીખનો જે ક્રમ છે એ જળવાતો હોય છે. અને બાબત જે બરાબર એટલે જે છેલ્લે જે વિગત જે વ્યવહાર આપણે નોંધ્યો હોય, ઉધાર જમાની અસર આપેલી હોય અને એને નોંધવા માટે ટૂંકમાં એને આપણને ઓળખાણ થાય એટલા માટે એને બાબત જે એટલે કે કઈ બાબતનો વ્યવહાર છે એની નોંધ કરવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ ખરીદ્યો બરાબર, તો 5000 નો માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર, તેના ઉપર ખાતે જમા, આવી રીતના આપણે આમ નોંધ કરી એના નીચે એક બાબત છે આપણે લખતા હોઈએ છીએ, તો કે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો તેના. એટલે આપણે જ્યારે પણ કોઈ માહિતી જોતી હોય ત્યારે એ બાબત જે દ્વારા પણ આપણને સંપૂર્ણ માહિતી મળી જતી હોય છે. એટલે આ જે એના લક્ષણો હતા, સૌપ્રથમ મૂળભૂત ચોપડો, બેવડી અસર, રકમના બે ખાના, ઉદાહરણ જમા, પછી તારીખના ક્રમમાં બરાબર તારીખનો ક્રમ, ક્રમ સરસ વ્યવહારને નોંધ થાય, અને બાબત છે બરાબર. હવે આપણે જોઈએ આમનોંધનું મહત્વ, કે આમનોંધનું મહત્વ શું છે બરાબર. તો આમનોંધ એ જે નામા પદ્ધતિનો મૂળભૂત ચોપડો ગણાય છે, એટલે એના આધારે જ ચોપડા બાકીના હિસાબી અસરો આપી શકાતી હોય છે. એટલે પહેલા તો સૌ પ્રથમ વાત કે તમામ હિસાબી અસરો, બધા જ પ્રકારના હિસાબો, બધા જ વ્યવહારો નોંધ થાય, એટલે કે આર્થિક વ્યવહાર બિન આર્થિક ની નોંધ થતી નથી, ધ્યાનમાં લેવાનું. એટલે બધા જ વ્યવહારો અહીંયા આમનોંધની અંદર આપી લેવામાં આવતા હોય છે. એમાં રોકડનો વ્યવહાર હોય, ઉધારનો વ્યવહાર હોય, ખર્ચનો વ્યવહાર હોય, નુકસાનનો વ્યવહાર હોય, બધા જ પ્રકારના વ્યવહારો નોંધ થતી હોય છે. એટલે બધા જ વ્યવહારો ક્રમબદ્ધ ગોઠવીને લખવામાં આવતા હોય છે. બીજું આપ્યું છે વિગતવાર માહિતી. બધી સંપૂર્ણ વિગતે આધારિત માહિતી હોય
તમના વાત કરી એમ કે રૂપિયા 5000 નો માલ ઉપરેથી ખરીદ્યો, એ બાબત જે એની અંદર બધી જ માહિતી લખેલી હોય એની અંદર કે કેટલા હજાર નો માલ ક્યારે ખરીદ્યો, બરાબર, સંપૂર્ણ માહિતી છે અને કયું ખાતું ઉધાર ને કયું ખાતું જમા એની પણ માહિતી આપવામાં આવતી હોય છે. અને ભવિષ્ય માટે ઉપયોગી આ જે માહિતી છે ધંધાકીય એકમ ને ભવિષ્ય માટે પણ ઉપયોગી નીવડતી હોય છે કે જયારે પણ ધંધાકીય એકમ ને કોઈ પણ દેવાદાર નું ખાતું જોવું હોય, કોઈ લેણદાર નું ખાતું જોવું હોય, કોઈ મિલકત સંબંધી, કોઈ માલ સંબંધી કોઈ પણ માહિતી મેળવવી હોય, બરાબર છે, તો એ મેળવી શકે છે, બરાબર. અને ભવિષ્યની અંદર પણ જો કઈ પ્રકારના સુધારા વધારા કરવા હોય તો પણ કરી શકાય છે. ખતવણીમાં સરળતા, હવે ખતવણી અંદર સરળતા એટલે કે જ્યાં ઉધાર આપણે શું કરીએ છીએ કે ઉધાર અસર અને જમા અસર દર્શાવતા જોઈએ છીએ, એટલે ખતવણી ની અંદર આપણે સરળતા રહે કે કયા ખાતાને ઉધાર કરવું અને કયા ખાતાને જમા કરવું, એ રીતે આપણે ખતવણી ની અંદર સરળતાથી એ ખતવણી કરી શકાય. વ્યવસ્થિત નોંધ કે કોઈ પણ ભૂલ ના થાય એવી વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે અને બીજી વ્યક્તિ દ્વારા જે બીજી વ્યક્તિ દ્વારા વપરાશ કરે તો પણ એને એ હિસાબો છે યોગ્ય રીતે યોગ્ય લાગે તેવા હિસાબો લખાતા હોય છે, તે વ્યવસ્થિત નોંધ કરવામાં આવતી હોય છે. ભૂલ રહિત હિસાબો કે કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે, બરાબર છે, એવા હિસાબો નોંધવામાં આવતા હોય છે. એટલે કે આમ નોંધ દ્વારા જે ધંધાકીય એકમ ને ખૂબ જ આમ નોંધ છે એ મહત્વ રહેલું છે. હવે વાત કરીએ એનો નમૂના, બરાબર છે, તો સૌ પ્રથમ આમ નોંધ નો નમૂનો, બરાબર, તો આ રીતે એનો ખાનું હશે. પેલા સૌ પ્રથમ જે તે વ્યક્તિ કા તો દુકાનદાર કે વેપારી એનું નામ આવશે, એટલે કે શ્રી ખાલી જગ્યાની આમ નોંધ. અહીંયા આપણે દાખલા તરીકે શ્રી રમેશ લખો તો લખી શકાય કે શ્રી રમેશ ની આમ નોંધ, બરાબર છે, તો એના ચોપડામાં આમ નોંધ છે એવું લખી શકીએ. એમાં જે કયા કયા ખાના આવે, સૌ પ્રથમ તારીખ, બરાબર, તો તારીખ, તારીખ એટલે કે જે દિવસે વ્યવહાર થયો હોય તે દિવસની તારીખ. અમને આપણે કીધું ને કે તારીખ ક્રમમાં, તારીખના ક્રમની અંદર એનું એક લક્ષણ છે. તો આ જે તારીખ છે એ કેવી હશે કે તારીખના ક્રમમાં, દાખલા તરીકે આજે આપણે જોઈએ તો કે 2 સપ્ટેમ્બર, તો લખી શકીએ આપણે 2020 સપ્ટેમ્બર 2, બરાબર છે, આ રીતે આપણે લખી શકીએ. એટલે તારીખના ક્રમની અંદર કાલે વ્યવહાર કોઈ પણ પ્રકારનો થાય તો અહીંયા 3 તારીખ આવશે, 4 તારીખ, 5 તારીખ, આ રીતના તારીખ ક્રમ બધી રીતે ગોઠવાયેલી હોય એટલે આપણે જયારે પણ જરૂરિયાત પડે તેવા સંજોગોમાં આ તારીખના આધારે વ્યવહારોની નોંધ છે આપણે જોઈ શકીએ, બરાબર. પછી વિગત, વિગતની અંદર આપણે જે અસર આપવાની છે એ અહીંયા એક વ્યવહાર લઈએ, દાખલા તરીકે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, બરાબર છે, આ વ્યવહારને આપણે નોંધ કરવી હોય તો શું કરીશું, તો પહેલા તો માલ ખરીદ્યો છે, બરાબર છે, એટલે અહીંયા લખીએ ખરીદ ખાતે ઉધાર, શું લખાશે, ખરીદ ખાતે ઉધાર, એટલે ઉધાર નો ઉ અથવા તો ઉ અહીંયા પણ પાડી શકીએ આપણે, ખરીદ ખાતે ઉધાર. હવે અહીંયા ખાપા શું આપ્યું છે, આ ખાપા, ખાપા એટલે ખાતા વહી પાના નંબર, આગળ સમજાવો, ખરીદ ખાતે ઉધાર આ એક અસર થઈ. હવે જે ખાનું છે ઉધાર અને જમા, આ બે અસર આપેલી છે ને, જે ખાતું ઉધાર હોય એ ખાતાની ઉધારમાં જ રકમ લખાય, તો 5000 રૂપિયા છે ઉધાર ખાનાની અંદર જ લખવાનું, જમામાં બેસ આપવાનું, કેમ, કારણ કે ખરીદ ખાતે ઉધાર, બરાબર, તો ખરીદ ખાતે ઉધાર એટલે ઉધારના ખાનામાં 5000 રૂપિયા આવશે. હવે બીજી એક અસર થવાની જમા, બીજી કઈ અસર રહેશે, જમા, તો તે શું શું કર્યું છે, રોકડ જાય તો જમા, અહીંયા ખાસ ધ્યાનમાં રાખો કે થોડી સ્પેસ રાખવી, જગ્યા રાખવી અહીંયા, કે જે જમા અસર આપીએ છે એ આપણે થોડી જગ્યા રાખીને તે લખવું, એટલે કે તે રોકડ ખાતે જમા, એટલે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા, અને અહીંયા જમાની અસર 5000 રૂપિયા લખવા. એટલે આ રીતે જે વિગત છે, કોઈ વ્યવહાર થયો એ વ્યવહારની વિગત એક ઉધાર અસર આપે, અને એ વિગતની અંદર બીજી અસર છે જમા આવે, ઉધારની અંદર ઉ હશે છે ને,
બરાબર છે અને જમા ની અંદર તે થી ચાલુ થાય એટલે આપણે સમજી જવું કે તે એટલે કે જમા અસર થઈ બરાબર અને આ બે વચ્ચે થોડી સ્પેસ હોવી જોઈએ સ્પેસ હોવી જોઈએ એટલે કે થોડી જગ્યા થોડું અંતર રહેલું હોવું જોઈએ પછી આના પછી અહીંયા નીચે લખાશે કૌંસ ની અંદર બાજે બરાબર બાજે અહીંયા આપણે એના જે લક્ષણો કીધું ને બાજે બાબત જે એનો મતલબ શું થાય બાબત જે એટલે આ વિભક્તિ અંદર આપણે જે બાબત જે છે બરાબર તો બાબત જે વિશે એનો આ વ્યવહાર હતો આ જે લખ્યો ખલીલ ખાતે ઉતાર ઓકે ખાતે જો મારે વ્યવહાર છે નો હતો તો આપણને આ બાજે દ્વારા ખબર પડે કે આ વ્યવહાર જે છે એ રોકડ ખરીદીનો હતો તો આપણે શોર્ટ ની અંદર લખી શકીએ બાજે ની અંદર રૂપિયા 5000 નો માલ ખરીદ્યો રોકડે થી સોરી માલ રોકડે થી ખરીદ્યો તેના બરાબર છે એટલે અહીંયા કૌંસ પૂરો અને અહીંયા શું થશે લાઈન આવશે બરાબર તો આ જે બાબત છે એની અંદર સંપૂર્ણ વિગત આવી જશે શેનો વ્યવહાર હતો એ અને એના પછી ખાતા હોય પાના નંબર બરાબર છે આપણે ખાપા એટલે શું કહેવાય એને ખાતા વહી પાના નંબર કે આપણે જે આ અસર આપી છે એ કયા ખાતા નંબર ની અંદર આપી એટલે કયા ખાતા વહી પાના નંબર ની ઉપર છે એ દર્શાવવા માટે એવું છે એટલે કે આપણે ઘણી વખત અનુક્રમણિકા ની અંદર લખેલા હોય કે જે ખાતું હોય એ ખાતાનો નંબર આપેલો એટલે આપણે સરળતાથી એને શોધી શકીએ કે અમુકનું ખાતું કયા નંબર ઉપર છે તે આપણે જાણી શકીએ એટલે ખાતા વહી પાના નંબર પછી ઉધાર જે અસર ઉધાર હશે એની અસર ઉધારમાં આવશે અને જે અસર જમામાં હશે એની અસર જમામાં હશે બરાબર એટલે આ ખ્યાલ આવી ગયો છે આપણે તારીખના ખાનામાં તારીખ વિગતના ખાનાની અંદર સંપૂર્ણ અસરો આવશે અને બાબત જે પણ આવશે એના પછી ખાતા હોય પાના નંબર એટલે ખાતા ખાતાની પણ અસર ખાતા જે નંબર હોય તો નંબર લખવાનો ના હોય તો ડેશવાનું અને એના પછી ઉધાર અસર તો કે ઉધારની રકમ જે હોય ઉધાર લખવી અને જમાની રકમ જે હોય એ જમા સાઈડ લખવી અને આ રીતે આ વ્યવહારો છે લાસ્ટ કે છેલ્લે આ રીતે લખાતા હોય છે અને અહીંયા લખાય સરવાળો આગળ લઈ ગયા બરાબર છે આ રીતે સરવાળો આગળ બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ એટલે બંને બાજુનો સરવાળો એટલે સરખો થાય એટલે સરવાળો આગળ લઈ ગયા અને બીજા દિવસે અથવા તો પેજ પૂરું થાય એના પછી શરૂઆતનું પેજ જયારે સ્ટાર્ટ કરીએ ત્યારે આ જ ફોર્મ ની અંદર લખાણ હોવું જોઈએ અને આ જે સરવાળો હોય આ સરવાળાને શું કરવાનો આગળ લઈ જવાનો તો આપણે લખવાનું અહીંયા આવ્યો કે જે વિગત હોય એની અંદર સરવાળો આગળ લાવ્યા અને આ રકમ લખી ત્યારબાદ જ બીજા દિવસના વ્યવહારો છે એ નોંધાતા હોય છે.